આ મહાસાગરે સદીઓથી પરિવર્તનના ઘણા મોજાઓ જોયા છે. પહેલા જેમ મનુષ્ય નવી જગ્યાઓ અને નવા અનુભવો માટે જમીનની શોધમાં સફર કરતો, એમ આજે એ સમુદ્રના રસ્તે પ્રગતિની નવી દિશાઓ તરફ જઈ રહ્યો છે. જ્યાં એક તરફ જળમાર્ગના ઉપયોગનો વિશ્વભરમાં અસાધારણ વધારો થયો છે, ત્યાં ગુજરાત મેરીટાઈમ બોર્ડનું યોગદાન અકલ્પનીય રહ્યું છે. આજે તે ગુજરાત મેરીટાઈમ બોર્ડ સંચાલિત બંદરો પરિવહન થતા કાર્ગોનો લગભગ એક તૃતીયાંશ હિસ્સો સંચાલન કરવાની ક્ષમતા ધરાવે છે. ભારતના નોન મેજર બંદરોમાં ગુજરાતનો હિસ્સો 70% વધુ છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા સંચાલિત 48 બંદરો પૈકી એક છે પોરબંદર. વિશાળ અરબી સમુદ્રના તટ પર આવેલું એક નાનકડું શહેર જેના નામમાં જ બંદર છે, પોરબંદર, જેને સ્વતંત્રતાની ચળવળનું નેતૃત્વ કરનાર મહાત્મા ગાંધીની જન્મભૂમિ હોવાનું સૌભાગ્ય પ્રાપ્ત છે. સમયનું ચક્ર 1995માં બદલાયું, જે તબક્કામાં રોકાણકારોને અનુરૂપ બંદર નીતિની યોજના અમલમાં મૂકનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું, જેનાથી ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા સંચાલિત પોરબંદર જેવા બંદરોના વિકાસમાં ત્વરિત અભિવૃદ્ધિ આવી. આ નીતિ દ્વારા ઉચિત ખાનગી ભાગીદારોને પોર્ટ સર્વિસ અને જેટીના ખાનગીકરણ જેવા કેટલાક અગ્રીમ મોડેલમાં સામેલ કરી શકાય એવી તક ઊભી કરવામાં આવી હતી. આજે જહાજોને સીધા લાંગરી શકાય તે માટે પોરબંદરનું બારમાસી બંદર અનેક માળખાકીય વિશેષતાઓ ધરાવે છે, જેનાથી તે સૌરાષ્ટ્રના વ્યસ્ત વ્યાપારી બંદરોની માંગને પૂરી કરે છે. ઇન્ટિગ્રેટેડ મલ્ટીમોડલ હબ તરીકે વ્યાપક લોજિસ્ટિક સવલતો સાથે જમીન, હવા અને દરિયાઈ માર્ગે સરળ વાહન વ્યવહારના લીધે પોરબંદર પોર્ટ ગુજરાતની અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પોરબંદર પોર્ટ ઝડપી અને પર્યાવરણને અનુકૂળ કાર્ગો લોડ અને અનલોડ કરવા માટે પાઇપલાઇન અને કન્વેયર સિસ્ટમના વ્યાપક નેટવર્કનો ઉપયોગ કરે છે. પોરબંદર પોર્ટ કોલસા, સિમેન્ટ, એલપીજી, બોક્સાઇટ અને ક્લિંકર જેવા વિવિધ કાર્ગોનું સંચાલન કરે છે. પોરબંદર પોર્ટ તેના વિશેષ ભૌગોલિક સ્થાન અને સેવાઓના લીધે દરિયાઈ વેપારના આંતરરાષ્ટ્રીય ફલક પર મહત્વનું સ્થાન ધરાવે છે. છેલ્લા થોડા વર્ષોથી હજારો પર્યટકોએ ક્રુઝ શિપ મારફતે પોરબંદરની મુલાકાત લીધી છે. આ ઉપરાંત પોરબંદર પોર્ટ અલ્જેરિયા, ઇન્ડોનેશિયા, યુએઈ, યુએસ, ચીન અને શ્રીલંકા જેવા દેશો માટે નિર્ધારિત દરિયાઈ માર્ગ છે. પોરબંદર પોર્ટ 32 હેક્ટર વિસ્તારમાં 7 મિલિયન મેટ્રિક ટન કાર્ગો સંગ્રહ કરવાની વિશાળ સંગ્રહ ક્ષમતા ધરાવે છે. પોરબંદર પોર્ટ 8 મિલિયન મેટ્રિક ટન કરતાં વધુની ક્ષમતા સાથે 5 આધુનિક જેટીઓ ધરાવે છે, જે 50,000 ડેડ વેઇટ ટનેજના વિશાળ જહાજોને લાંગરવાની સુવિધાથી સજ્જ છે. પ્રથમ જેટી ડીપ વોટર બર્થ છે, જે ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્વતંત્ર માલિકીની જેટી છે. આ જેટી 235 મીટર લાંબી છે, જ્યાં બલ્ક અને એલપીજી કાર્ગોનું સંચાલન કરવામાં આવે છે. તે માટે 8 મીટર ડ્રાફ્ટ ઉપલબ્ધ છે. 2 જહાજો એક સાથે કુશળતાપૂર્વક એકીકૃત થઈ કાર્ય કરી શકે એ માટે આ જેટી કાર્યક્ષમ છે. સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ પોરબંદર ખાતે બીજી જેટીનું સંચાલન કરે છે. આ ખાનગી જેટીની લંબાઈ 150 મીટરની છે અને તે 8 મીટરનો ડ્રાફ્ટ ધરાવે છે. આ સુવિધા સિમેન્ટ, ક્લિંકર, કોલસો વગેરે પરિવહન કાર્ગોનું સંચાલન કરે છે. લાઇટરેજ કામગીરી માટે મુખ્યત્વે ઉપયોગમાં લેવાતી ત્રીજી જેટી એ ફિંગર જેટી છે, જેની લંબાઈ 105 મીટરની છે અને તે 1.5 મીટરનો ડ્રાફ્ટ ધરાવે છે. બહુહેતુક ક્ષમતાઓ સાથે ફિંગર જેટી નાના જહાજોનું સંચાલન કરે છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ જેટીની બાજુમાં આવેલ તટરક્ષક જેટી એટલે કે કોસ્ટગાર્ડ જેટી 175 મીટર લંબાઈ અને 3.5 મીટરનો ડ્રાફ્ટ ધરાવે છે. આ સુવિધાઓનો ફક્ત સુરક્ષા હેતુ માટે જ ઉપયોગ કરવામાં આવે છે. પાંચમી જેટી 200 મીટર લાંબી છે, જે ભારતીય નૌકાદળ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના સંયુક્ત ઉપક્રમે રચિત સુરક્ષા હેતુ માટે અથવા જનરલ કાર્ગો માટે સંચાલિત છે. આ જેટી 170 મીટર સુધીના જનરલ કાર્ગો શિપને સમાવી શકે છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા સક્રિય રીતે પોરબંદર પોર્ટની માળખાકીય કાયાપલટ કરવામાં આવી રહી છે, જેમ કે કાર્ગો અને પેસેન્જર જેટીનું બાંધકામ કરવું, હાલની કોસ્ટગાર્ડ જેટીનું 100 મીટર સુધી વિસ્તરણ કરવું, ફિંગર જેટીનું મરીન પોલીસના જહાજને લાંગરવા માટે ઉત્તર તરફ વિસ્તરણ કરવું, વ્હાઇટ કાર્ગો હેન્ડલ કરવા માટે યોગ્ય માળખું સુધારવું,
જ્યારે ગુજરાત મેરીટાઈમ બોર્ડ તટવર્તીય લાભ વધારવા, કન્ટેનર ટ્રાફિક વધારવા અને બંદરોની પ્રમુખ સેવાઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નો કરી રહ્યું છે, ત્યારે તે પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે તેની ફરજથી સંપૂર્ણપણે જાગૃત છે. ગુજરાતના બંદર પર પરિવર્તનના વાયરા ફૂંકાઈ રહ્યા છે અને પોરબંદર પોર્ટ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે.